विद्यार्थी मित्रों आ वीडियो में आपने दाखला नंबर 3 ना बाकीना 6 थी दाखला गणीशु अने आगळना वीडियो में आपने दाखला नंबर 3 ना 1 थी 5 दाखला समझ्या एटले के आ प्रकारना दाखला में जे रकम आपेली होय एना उपरथी जे शोधवानुं कीधुं होय ते मेळववानुं छे। दाखला नंबर 3 ना 6 दाखला में प्रथम पद 2 आपेलू छे, सामान्य तफावत 8 आपेलू छे अने n पदोनो सरवाळो 90 आपेलू छे। एटले केटला पदनो सरवाळो छे ए नथी आपेलू, पण सरवाळो 90 छे एटलू आपी दीधुं छे। n अने n मुं पद शोधवानुं छे, तो सरवाळो आपी दीधो छे sn, एटले sn ना सूत्र लेवानुं आपणे અને એમાં જે આપેલી કિંમત છે તે મૂકવાની છે। એસએન 90 આપી દીધું છે, એન શોધવાનું છે એટલે એમ નેમ પદ પહેલું પદ આપેલું છે એટલે 2 × 2, સામાન્ય તફાવત 8 આપેલું છે એટલે અહીંયા મૂકી। હવે અહીંયા 2 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં, અને 2 × 2 = 4, 8નો અંદર ગુણાકાર કૌંસ સાથે ગુણાકાર, 8 × n 8n, 8 × 1 = 8, 4 − 8 એટલે −4, 8n એમ નેમ આવશે। હવે અહીંયા 4 ગુણાકારમાં છે એટલે એક ચલ સમીકરણની રીતે આપણે ઉકેલ મેળવીશું। એટલે આ 4ને દૂર કરવા માટે આપણે બંને બાજુ 4 વડે ભાગાકાર કરીશું, તો અહીંયા 90 છે એના 2 ભાગ પાડી આપણે જે અવયવ હોય એ રીતે ભાગ પાડીશું, 9ના એટલે 9 × 10 અને 10 એટલે 2 × 5 એ રીતે છેદમાં 4, બંને બાજુ 4 વડે ભાગીશું આ 4 દૂર કરવા માટે, છેદમાં 4, તો આ 4 છેદ ઉડી જશે ને અહીંયા 2 × 2 = 4 અને 4 એટલે 9 × 5 45 વધશે, આ 4 ઉડી ગયા એટલે હવે બાકી n અને આ 2 આટલું વધશે। હવે એનનો અંદર કૌંસ સાથે ગુણાકાર n × 2n, 2n² n × 1 − n ઓછાની નિશાની છે। હવે 2n વર્ગવાળા પદ છે એટલે આ 45ને આપણે આ બાજુ લાવીશું એટલે અહીં કોઈ કશું વધતું નથી એટલે 0, 2n² - n અને −45 છે બરાબરની આ બાજુ આવે એટલે −45 એટલે હવે બરાબર આપણે આ ફેરવી લઈશું ડાબા જબા, 2n² − n − 45 = 0। હવે આના અવયવ આપણે તમે 8મા ધોરણમાં શીખ્યા, 9મા ધોરણમાં શીખ્યા એ પ્રમાણે 2 × 45 90। હવે એવી સંખ્યા શોધવાની કે અહીં ઓછાની નિશાની છે એટલે ગુણાકાર 90 થાય અને બાદબાકી મધ્યપદના સહગુણક જેટલો, કે અહીંયા કોઈ સહગુણક નથી એટલે 1 જેટલો થાય એટલે ગુણાકાર 90 અને બાદબાકી 1 થાય એટલે આવી સંખ્યા આપણને 10 અને 9 મળે, 10 9, 10 × 9 90 અને 10માંથી 9 બાદ કરીએ એટલે 1 મળે। તો અહીંયા મોટાને મધ્યપદની નિશાની અને એનાથી વિરુદ્ધ નિશાની 9, −10n + 9n એટલે −n મળશે। હવે 2 પદમાંથી આપણે સામાન્ય લઈશું, આ 2 પદમાંથી સામાન્ય, આ 2 પદમાંથી સામાન્ય લઈશું એટલે 2n આમાંથી સામાન્ય એટલે −n − 5 વધશે, અહીંથી 9 સામાન્ય એટલે −n − 5 વધશે એટલે જે કૌંસમાં લખીશું −0, બંને કૌંસ સરખા છે એટલે બીજા કૌંસમાં આ લખીશું। આ બંનેની ગુણાકાર અહીં ગુણાકારની નિશાની છે એટલે બંનેનો ગુણાકાર 0 છે, બંને કૌંસનો ગુણાકાર 0 છે એનો મતલબ કે કાં આનો જવાબ 0 હશે અથવા તો આનો જવાબ 0 હશે એટલે આપણે −n − 5 = 0 અથવા 2n + 9 = 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 થાય એટલે બેમાંથી 1 શૂન્ય હોવું અથવા બંને 0 હોઈ શકે। એટલે હવે સુરેખ સમીકરણની રીતે ઉકેલ મેળવીશું, −5 છે બરાબરની આ બાજુ લાવીશું એટલે −5, અહીંયા −9 છે આ બાજુ આવશે −9 અને 2 ગુણાકારમાં છે તો આ બાજુ આવશે એટલે ભાગાકાર,
હવે આપણે એન એન એટલે પદનો ક્રમ છે. પદનો ક્રમ હંમેશા ધન પૂર્ણ અંક હોય, આપણે જેને રોલ નંબર કહીએ છીએ, એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે, માઇનસમાં કે અપૂર્ણાંકમાં હોય નહીં. ગાણિતિક રીતે બંને જવાબ સાચા છે, પણ આપણા આ દાખલામાં પદનો ક્રમ છે એટલે બેમાંથી એક સાચું છે. એટલે આ અપૂર્ણાંક છે અને માઇનસ છે, જે આપણો પદનો ક્રમ હોઈ શકે નહીં. એટલે એન બરાબર પાંચ, આપણા આ જવાબ માટે એન બરાબર પાંચ છે. હવે એન બરાબર પાંચ મળી ગયું એટલે કે પાંચમું પદ હવે શોધવાનું બાકી છે. એટલે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર લઈશું, એ એન બરાબર એ વત્તા કૌંસમાં એન ઓછા એક કૌંસ પૂરો ને ડી. હવે અહીંયા પાંચમું પદ શોધવાનું છે એટલે એનની જગ્યાએ પાંચ મૂકીશું. પ્રથમ પદ બે આપેલા છે, એનની જગ્યાએ પાંચ ઓછા એક અને સામાન્ય તફાવત આઠ આપેલું છે. પાંચ ઓછા એક એટલે ચાર ગુણ્યા આઠ, એટલે ચાર ગુણ્યા આઠ, આઠ ચાર બત્રીસ અને એમાં બે ઉમેરી એટલે ચોત્રીસ. એટલે કે આપણે એન બરાબર પાંચ અને પાંચમું પદ ચોત્રીસ છે. સાતમી રકમ છે, એનમું પદ બાસઠ એટલે પદનો પ્રથમ પદ આપેલું છે. એસ એન એન પદોનો સરવાળો બસો દસ આપેલું છે. એન અને ડી શોધવાનું છે. તો અહીંયા આપણને એસ એન આપી દીધું છે, પ્રથમ પદ આપેલું છે અને એનમું પદ આપેલું છે. એટલે આ સૂત્રની મદદથી પ્રથમ પદ અને અંતિમ પદ, એનમું પદ આપેલું એટલે આ સૂત્રની મદદથી આપણે એન શોધી શકીએ. તો એસ એન બરાબર બસો દસ, એન આપેલું નથી એટલે એનના છેદમાં બે એમ નેમ, પ્રથમ પદ આઠ આપેલું છે એ એન બાસઠ આપેલું છે એ મૂક્યું. આઠ વત્તા બાસઠ સિત્તેર, બસો દસ એના છેદમાં બે, અહીંયા છેદ ઉડશે બે ગુણ્યા એટલે પાંત્રીસ ગુણ્યા બે, બેથી છેદ ઉડશે પાંત્રીસ, પાંત્રીસ બે સિત્તેર એટલે એન ગુણ્યા પાંત્રીસ. પાંત્રીસ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકાર. બસો દસ અને પાંત્રીસના છેદ ઉડાડવાના છે એટલે એના આપણે અવયવ પાડીશું. બસો દસ એટલે એકવીસ ગુણ્યા દસ લખાશે અને પાંત્રીસ સાત પાંચ પાંત્રીસ, સાત ત્રણ, સાત ત્રણ એકવીસ અને પાંચ બે દસ, ત્રણ ગુણ્યા બે છ જવાબ આવશે એટલે એની કિંમત આપણને મળી ગઈ. હવે આ એન બરાબર છ આપણે એનમાં પદવાળા સૂત્રમાં મૂકીશું. એ એન બરાબર એ વત્તા કૌંસમાં એન ઓછા એક કૌંસ પૂરો ડી. એનની કિંમત બાસઠ આપેલી છે, પ્રથમ પદ આઠ આપેલું છે, એન બરાબર આપણને છ મળી ગયા એ મૂકીશું અને ડીનું આપણે શોધવાનું છે. એટલે બાસ વત્તા આઠ છે, બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા આઠ, એન ઓછા એક કૌંસ પૂરો ડી. આ ચોપ બંનેની બાદ બાકી કરીએ એટલે ચોપન બરાબર આઠ ઓછા એક ડી, સમીકરણ એક નામ આપી દઈશું. એનની જગ્યાએ આપણે છ શોધી લીધું એ કિંમત મૂકીશું, છ ઓછા એક એટલે પાંચ અને ડી. હવે પાંચ અહીંયા કોઈ નિશાની નથી એટલે ગુણાકારમાં, પાંચ ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ભાગાકાર, એટલે આ જવાબ ચોપન છેદમાં પાંચ બરાબર મળશે. આઠમી રકમ, એનમું એનમું પદ ચાર, સામાન્ય તફાવત બે અને એન પદોનો સરવાળો ઓછા ચૌદ આપેલ હોય તો એ અને એન શોધો. તો આપણને એ એન આપેલું છે અને એન પદોનો સરવાળો આપેલો છે, બંનેમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીને આપણે નામ આપી શક્યું. પહેલાં આના એ એનના સૂત્ર લઈશું, એ એન બરાબર એ વત્તા કૌંસમાં એન ઓછા એક કૌંસ પૂરો ને ડી. કિંમત મૂકીશું ચાર, એની કિંમત શોધવાની છે એટલે એના એ અને ડીની કિંમત બે મૂકીશું. બેનો અંદર ગુણાકાર થશે, બે ગુણ્યા એન બે એન, બે એકુ બે. હવે ઓછા બે છે, બરાબરની આ બાજુ આવે એટલે વત્તા ચાર વત્તા બે, એટલે આ પદ એમને એમ રહેશે, ચાર વત્તા બે છ, આ પદ એમને એમ રહેશે. અહીંથી આગળ કોઈ કામ નથી થતું એટલે સમીકરણ એક નામ આપીશું. હવે એને એ શોધવાનું છે એટલે આપણે આ બે એનને પહેલી બાજુ લઈ જઈએ, એટલે છ ઓછા વત્તા બે એન છે એટલે ઓછા બે અને બરાબર એ, એને સમીકરણ બે નામ આપીશું. હવે એસ એન આપેલું છે આપણને, તો એસ એન વાળું સૂત્ર લઈશું. એસ એન બરાબર એન છેદમાં બે કૌંસમાં પ્રથમ પદ એ વત્તા અને આ એનમું પદ, એ સૂત્ર લઈશું. એસ એન
એનમાં પદનો સરવાળો આપી દીધો છે ઓછા ચૌદ અને એનની કિંમત શોધવાની છે એટલે એનના છેદમાં બે પ્રથમ પદની કિંમત આ મૂકીશું છ ઓછા બે એન આની કિંમત ચાર આપેલી છે એનમાં પદની એ મૂકીશું છ વત્તા ચાર દસ થશે ઓછા બે એન હવે અહીંયા બંનેમાંથી બે સામાન્ય નીકળે છે એટલે બે સામાન્ય લઈશું અને અહીં બાકી વધશે કૌંસમાં બેથી ભાગાકાર કરીએ એટલે બે પાંચ દસ અને બે એકુ બે એટલે પાંચ ઓછા એન કૌંસમાં બાકી રહેશે બે સામાન્ય લીધા પછી અહીંયા બે બે છેદ ઉડી જશે હવે એટલે ઓછા ચૌદ બરાબર એન અને કૌંસમાં પાંચ ઓછા એન હવે એનનો અંદર ગુણાકાર કરીશું ગુણાકાર કરીશું આપણે એનનો ગુણાકાર પાંચ ગુણ્યા એન પાંચ એન અને એનનો વર્ગ ઓછાની નિશાની હવે એનનો વર્ગ ઓછા છે એટલે એને બરાબરની આપણે આ બાજુ લાવીશું ઓછા એન વર્ગ આ બાજુ આવશે બરાબરની એટલે એનનો વર્ગ વત્તા થઈ જશે વત્તા પાંચ એન છે એટલે ઓછા થશે અને ઓછા ચૌદ બરાબર ઝીરો પાડીશું આપણે એન વર્ગ અને એટલે ગુણાકાર ચૌદ થાય અને બાદબાકી પાંચ થાય એવી સંખ્યા તો કે સાત બે ચૌદ એટલે મોટા સાત અને બેમાં મોટાની સંખ્યા મોટી સંખ્યા સાત છે એટલે ઓછાની નિશાની મધ્યપદની અને એનાથી વિરુદ્ધ બે એટલે સાત એનમાંથી બે એન જાય એટલે પાંચ એન વધશે એ રીતે હવે બે બે પદમાંથી સામાન્ય અહીંથી બંનેમાંથી સામાન્ય એન એટલે કૌંસમાં એન ઓછા સાત અહીંયા બંનેમાં સામાન્ય વત્તા બે છે એટલે કૌંસ બીજા કૌંસમાં એન વત્તા બે બરાબર ઝીરો અહીં બંનેનો ગુણાકાર કોઈ નિશાની નથી એટલે ગુણાકાર બંનેનો ગુણાકાર ઝીરો છે એટલે એનો મતલબ કાં આ કૌંસની કિંમત ઝીરો અથવા આ કિંમતની ઝીરો અથવા બંને ઝીરો છે એટલે આપણે એન ઓછા સાત બરાબર ઝીરો લખીશું અથવા એન વત્તા બે બરાબર ઝીરો ઓછા સાત છે બરાબરની આ બાજુ જાય એટલે સાત અથવા એન બરાબર ઓછા બે ગાણિતિક રીતે બંને જવાબ સાચા છે પણ અહીંયા આપણે પદનો ક્રમ શોધવાનો છે એટલે પદનો ક્રમ હંમેશા ધન પૂર્ણ અંક હોય એટલે ઓછા બે શક્ય નથી એટલે એન બરાબર સાત છે એટલે આપણે પદનો ક્રમ એન બરાબર સાત મળી ગયો હવે પ્રથમ પદ શોધવાનું છે એટલે સમીકરણ આપણે બેમાં સમીકરણ બેમાં અહીંયા કિંમત મૂકીશું એટલે એનની જગ્યાએ આપણે સાત મૂકીશું એટલે એ બરાબર છ ઓછા બે એન એનની જગ્યાએ સાત એટલે બે ગુણ્યા સાત એટલે છ ઓછા ચૌદ છમાંથી ચૌદ જાય એટલે ઓછા આઠ જવાબ આપણને મળશે એટલે પ્રથમ પદ ઓછા આઠ છે